ઝઘડાના વિવિધ પ્રશ્નોને લઈને અમે અનેક વખત રજૂઆત કરી છતાં વર્તમાન ભાજપ સરકાર સત્તા પર હોય ત્યારે શહેરના વિવિધ પ્રશ્નોને લઈને સરકાર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. આના વિશે આગળ વાત કરીએ તો ઝઘડામાં રોડ રસ્તાની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. ઝઘડા જીન નાકા વિસ્તારથી ખાતકી વાસ પુલ પાસે રોડની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે રોડ ઉપર મસ્ત મોટા ખાડા પડી ગયા છે અને જે ખાડાને પૂરવા માટે આ ખાડાની અંદર પાણા મૂકવાની ફરજ પડી છે. વાહન ચાલકોને વાહન ચલાવવા ભારે મુશ્કેલી પડી રહી છે અને મસ્ત મોટા ખાડા પડી જવાથી અકસ્માતનો ભય પણ રહે છે. તો ગઢડાના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ આવે તેવી માંગ કરી રહ્યા છે. મકવાણા પરેશ નાનજીભાઈ, અને આ જે રોડ રસ્તો અત્યારે ખરાબ છે, મસ્ત મોટા ખાડા પડી ગયા છે, એ બાબતે જણાવું છું. આ રોડ ઘણા સમયથી ખરાબ બનાવ્યા પછી નો તરત ને તરત ખરાબ થઈ ગયો છે. રજૂઆત અવારનવાર કરવી છે પણ સરકાર કોઈ ધ્યાન દેતું નથી, એટલે એ માટેની જલ્દી ને જલ્દી અમારી રજૂઆત સાંભળે એવી સરકારને વિનંતી છે. જે મેન માર્ગ કહેવાય એ મેન માર્ગ ઉપર એટલા મોટા ખાડા પડી ગયા છે, જીનના નાકાથી ઠેઠ આપણે નંદી સુધીનો જે રસ્તો છે તે હાવ એટલે હાવ બિસ્માર હાલતમાં છે. લોકોને કઈ રીતે વાહન ચલાવવું આ ખરેખર મોટી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને રોજ દિવસમાં એકાદ બે તો ગાડીઓ લઈ અને પડે, કારણ કે જે મોટા ખાડા પડી ગયા છે આ ખાડાની અંદર મણ બબે મણના મોટા મોટા પાણા એમના ખાડાની અંદર પાદરા અત્યારે હાલ તમે જોઈ શકો છો. જે વાહન લઈને જતા હોય ખરેખર તેમની પાછળ કોઈ બૈરા બેઠા હોય, નાના બાળક બેઠા હોય, અને જે ગાડી લઈને પડે અને જે લોકોની પરિસ્થિતિ થાય છે, ખરેખર આ ન થવું જોઈએ. અને સરકારની અંદર અમારી એક જ રજૂઆત છે કે જે આ ખાડા પડી ગયા છે તે તાત્કાલિક ધોરણે જે આ મોટા મોટા અકસ્માત થાય છે, લોકોને જે ભોગવવું પડે છે, જે ફ્રેક્ચરો થઈ જાય છે, જે પડી જાય છે અને જે વાગે છે, આ વસ્તુ બને નહીં એ માટે અમારે સરકારની અંદર એક જ રજૂઆત છે કે ઝડપથી આનો કોઈ પણ નિર્ણય લઈ અને આ મસ્ત મોટા ખાડા છે તે ઝડપથી પૂરવામાં આવે. લાલજી ચાવડા સાથે લાઈવ 24 ન્યૂઝ બોટાદ.